રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજનીતિ પણ ગરમાયેલી જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે મુદ્દા આધારિત રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે અને તેને લઈને દરરોજ નવા નિવેદનો પણ સામે આવતા જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે ભારતની ચલણી નોટો ઉપર ગાંધીજીની સાથોસાથ લક્ષ્મીજી અને ગણેશજીની પણ તસવીર હોવી જોઈએ આ મુદ્દાને લઈને હવે રાજકીય જંગ છેડાઈ ચૂક્યો છે ત્યારે ફરી એકવાર આ મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં 130 કરોડ ભારતીય વાસી તરફથી અપીલ કરવામાં આવી છે ત્યારે શું છે સમગ્ર વિગતો આવો આપને જણાવીએ આ અહેવાલમાં નમસ્કાર હું ભક્તિ રાજગુર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે અને તે દરમિયાન ગુજરાતનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા ચલણી નોટો ઉપર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર અંકિત કરવાની વાત કરીને હિન્દુત્વનો દાવ ખેલવામાં આવ્યો છે જેથી ન માત્ર ગુજરાતનું રાજકારણ પરંતુ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આજે ગુજરાતના પ્રવાસે આવતા પહેલા અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યું હતું તેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુલક્ષીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે મેં આજે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે જેમાં 130 કરોડ ભારતીય તરફથી નિવેદન કરવામાં આવ્યું છે કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો ઉપર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરવાની અપીલ કરતા કહ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ઇન્ડિયન કરન્સી ઉપર એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ ગણેશજીની તસવીર હોવી જોઈએ અત્યારે દેશની અર્થવ્યવસ્થા ઘણા જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે તેવામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત વિકાસશીલ અને ગરીબી દેશની યાદીમાં આવે છે આપણા દેશમાં આજે પણ કેમ આટલા બધા લોકો ગરીબ છે એક બાજુ આપણે દરેક દેશવાસીઓએ મળીને મહેનત કરવાની જરૂર છે જ્યારે બીજી બાજુ ભગવાનના આશીર્વાદ પણ આપણને ફળશે તેવામાં યોગ્ય નીતિ ભગવાનના આશીર્વાદ અને મહેનત થકી આપણી પ્રગતિ થશે કેજરીવાલે વધુમાં લખ્યું છે કે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર ચલણી નોટો ઉપર હોવા મુદ્દે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને મારા આ નિવેદનને સમર્થન પણ મળી રહ્યું છે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તેથી લોકો પણ ઈચ્છે છે કે આને તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવે મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવા વર્ષના દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીની તસવીરની સાથે લક્ષ્મીજી અને ગણેશજીની પણ તસવીર લગાવવામાં આવે કેજરીવાલે એમ પણ કહ્યું છે કે અમે એમ નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવામાં આવે પરંતુ જે નવી નોટો છાપવામાં આવે છે તેની ઉપર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોવી જોઈએ ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે ત્યાં 85% વસ્તી મુસ્લિમની છે 2% હિન્દુ છે તેમ છતાં તેઓ ચલણી નોટો ઉપર ગણેશજીની તસવીર લગાવી છે ત્યારે ભારતમાં પણ હોવી જોઈએ નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે ચલણી નોટોને લઈને જે નિવેદન આપ્યું છે અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે તે માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય સ્ટંટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે મહત્વનું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ જામી ચૂક્યો છે અને દરેક રાજકીય પક્ષ વધારેમાં વધારે મતદારોને આકર્ષિત કરવાના કામમાં પણ લાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં વધારેમાં વધારે બેઠક હાંસલ કરવામાં આવે અને તેના અનુસંધાને મુદ્દા આધારિત રાજનીતિની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે અરવિંદ કેજરીવાલનો આ હિન્દુત્વવાળો દાવ કેટલો ફાયદો કરાવશે તે જોવાનું મહત્વનું બની રહેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડે પડના અપડેટ્સથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો મારી વેબસાઇટ ગુજરાત તક. નમસ્કાર.